થરાદ તેમજ તાલુકામાં ચોરીની બનાવમાં વધુ એક બનાવ બનવા પામ્યો છે। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં થરાદ તાલુકાના પીલુડા ગામે બની ચોરીની ઘટના। બનાસકાંઠામાં થરાદ તાલુકામાં દિન પ્રતિદિન તસ્કરોનો ત્રાસ વધી રહ્યો છે। અઠવાડિયા પહેલા થરાદ વિસ્તારમાં 7 દુકાનો તૂટી હતી, દિયોદરમાં 7 દુકાનો તૂટી હતી, તે બાદ પીલુડા માર્કેટ યાર્ડમાં 1 દુકાન તૂટી હતી। એના પછી ગઈકાલે સાંજે ધોળા દિવસે તસ્કરોએ ઘરમાં કર્યો હાથફેરો। એક વિધવા બહેનના ઘરે તસ્કરોએ 8000 રૂપિયાની ચોરી કરી, બાજુમાં આવેલા ઘરમાં પણ નાના મોટી સોના ચાંદીના અંદાજે 6000નો મુદ્દામાલ ચોરી થયો હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે ગામડામાં રહીશોમાં ફફડાટ મચી ગયો છે। ખેત મજૂરી કરતા અને ઘરકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, ત્યારે ઘરે પોતાની ઘરવખરીએ પૈસો ટકો ઘરે રાખીને જતા હોય છે। જ્યારે ઘરે કોઈ ના હોય ત્યારે આવા તત્વો હાથ સાફ કરી ફરાર થઈ જતા હોય છે, મજૂરી કરીને તેમનું ભરણ પોષણ ચલાવતા હોય છે। તો આવા ગરીબ પરિવારોના ઘરમાં મહેનતની કમાણી ચોરી થતી હોય છે, ત્યારે એક મોટી દુઃખદ ઘટના બનતી હોય છે। આમ જનતાને પોલીસ તંત્ર જોડે માંગ છે, પોલીસ કડક કાર્યવાહી કરી તાત્કાલિક ધોરણે આવા તસ્કરોને પકડીને સળિયાના હવાલે કરે, કડકમાં કડક સજા થાય એવી થરાદ શહેરી વિસ્તાર અને ગામડાની પ્રજાની માંગ ઉઠી છે। એટલે હું રોધવા જઈ હતી, અહીંયા હું રોધીને 8 વાગે ઘરે આવી, એટલે મારે તાળું તૂટેલો પડ્યું, ખોલું હવાનો મેં તો ભાળ્યો, એટલે તાળું મું કીધું કચરા બીજા વાળો ભરાય, એટલે મારે તાળું તૂટેલો પડ્યું, મેં મોં દાઈને ભાળ્યો, એટલે મારે સેટિંગ બીજી બધું ખોલેલો પડ્યો, નહીં મારે મારે પૈસા નથી, જ્યાં 8000 રૂપિયા પડ્યા હતા મારો પગાર, મેં પહેલી તારીખે બીજી તારીખે ઉપાડ્યો હતો, એ પૈસા મારા મોંથી જાય અને પાકેટ અહીં પડી રહ્યા છું, બીજું હું લઈ ગયું, બીજું કશું નહીં। બાળ મંદિર વેક્સિનમાં ગઈ હતી, 200 જણ વેક્સિન આવી હતું, અને 12-1 વાગ્યા નિમિત્તમાં બીમા બની 100 દિન અમાર પડી હતી વસ્તુ, કોહોનાને પડી હતી, બધી ખોરાઈ ગઈ, ડબ્બો ડબ્બો પણ અમારે ચેક કરી, કઈ પછી બીજું શું ફેંક્યું, બીજું બસ બે સાઈડના ઉઈડા ખોલે રાખી માંથી ખોળી બધું કરે, અંદાજે કેટલું હશે કિંમતનું, 7000ની વસ્તુ હશે બધી।